ફ્રેન્ડ્સ આપણી યુટ ચેનલ ગુજરાતી જી કે ટ્રિકમાં હું રમેશ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે જે જનરલ સાયન્સનો અભ્યાસ કરી રહ્યા છીએ કે જે આપણે ફૂલ ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ તેમાં આપણે હાલ બાયોજ બાયોલોજી એટલે કે જીવવિજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છીએ બાયોલોજીના પોર્શનમાં પણ આપણે ડિટેલમાં સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરી રહ્યા છીએ જેમાં આપણે વાયરસ બેક્ટેરિયા ફૂગ જેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને આજે આપણે જોઈશું લીલનો અભ્યાસ કરીશું કે જે તમને આવનારી પરીક્ષામાં આઈ બનશે તો સૌથી પહેલાં તો જોઈએ આગળના વિડીયો તમે ના જોયા હોય તો તે ક્રમમાં જોઈ લેવા જેથી એક લિંક પકડાઈ રહે અને જનરલ સાયન્સ તમારું ક્લિયર થતું જાય અને જો તમે આ ચેનલમાં નવા હો અથવા તો અત્યાર સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો અને નોટિફિકેશનનો બે લાયકોન પણ પ્રેસ કરી દો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને નોટિફિકેશન દ્વારા મળતી રહે તો ચાલો આપણે આજનો વિડિયો લેક્ચર શરૂ કરીએ લીલનો અભ્યાસ તો લીલના અભ્યાસને ફાઈકોલોજી કહેવાય છે લીલના અભ્યાસને ફાઈકોલોજી તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો આગળ આપણે જોયું કે ફૂગના અભ્યાસને માઇકોલોજી કહેવાય છે અને લીલના અભ્યાસને ફાઈકોલોજી જો યાદ ન રહે તો તમને એક ટ્રીક કહી દો જો ફૂગ એટલે એફ ફૂગ એટલે શું યાદ રાખવાનું છે ફૂગ એટલે કે એફ એફ પરથી નામ આવે છે અને એના અભ્યાસ શું આવશે છે માઇકોલોજી એટલે એમ એટલે કે તમારે એફ એમ યાદ રાખવાનું છે એટલે કન્ફ્યુઝન નહીં થાય એફએમ એટલે કે ફૂગ અને ફૂગ પરથી એમ પરથી માઇકોલોજી અને જો લીલ પૂછાય તો ફાઇકોલોજી યાદ રાખવાનું છે એટલે કન્ફ્યુઝન નહીં થઈ જાય એફએમ ક્લિયર થઈ જાય છે ફૂગ પરથી માઇકોલોજી બાકી વધ્યું શું તો લીલ પરથી ફાયકો ત્યારબાદ આગળ જોઈએ કે ડૉક્ટર આયંગરને ભારતીય લીલવિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે ભારતીય લીલવિદ્યાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તેવો પ્રશ્ન પૂછાઈ શકે આન્સર આવશે ડૉક્ટર આયંગરને આગળ જોઈએ ભેજવાળી ભેજવાળી જગ્યા અને સૂર્યપ્રકાશની હાજરી હોય તે જગ્યાએ લીલ અસ્તિત્વ ધરાવે છે લીલ માટે શું જરૂરી છે એવો પ્રશ્ન પૂછાય તો આન્સર આવશે ભેજવાળી જગ્યા અને સૂર્યપ્રકાશની હાજરી આ બંને હોય તે જગ્યાએ જ લીલ અસ્તિત્વ ધરાવે છે ત્યારબાદ જોઈએ કે શેવાળ એ લીલની જ એક પ્રજાતિ છે જે તંતુ સ્વરૂપે જોવા મળે છે ત્યારબાદ લીલ પ્રકાશ સંશ્લેક્ષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે આથી તે સ્વયં છે લીલ કેવી છે સ્વયંપોષી સજીવ છે જેથી કરીને તે અન્ય સૂક્ષ્મ જીવોથી અલગ પડે છે ત્યારબાદ આગળ જોઈએ લીલ એક કોશી અને બહુકોશી બંને સ્વરૂપે જોવા મળે છે લીલ એકાકી અને વસાતી બંને સ્વરૂપે વસવાટ પણ કરે છે તો ત્યારબાદ જોઈએ કે લીલના જુદા જુદા રંગ હોય છે જેવા કે લાલ રંગની લીલ હોય છે બદામી રંગની લીલ હોય છે નીલહરિત હોય છે અને લીલા રંગની પણ હોય છે અને આ રંગના આધારે તેના જ અલગ અલગ પ્રકાર પડે છે જેમ કે લાલ રંગની લીલને જેલેડિયમ કહેવાય છે બદામી રંગની લીલમાં કેલ્પ સર્ગાસમ અને ફ્યુક્સ નામની લીલનો સમાવેશ થાય છે નીલહરિત લીલમાં એસિલેટોરિયા નોસ્ટોક અને એનાબીના નામની લીલનો સમાવેશ થાય છે અને લીલો રંગની લીલમાં સ્પાઈરોગાયરા નામની લીલનો સમાવેશ થાય છે ત્યારબાદ આપણે જોઈએ કે લીલના ફાયદા શું છે આપણે બધા જ સૂક્ષ્મજીવોનો અભ્યાસ કર્યો છે તો તેના ફાયદા ગેરફાયદા અને તેનાથી થતા રોગોનો અભ્યાસ પણ કર્યો છે તો ત્યારબાદ જોઈએ આપણે લીલના ફાયદાઓ તો ફાયદામાં જોઈએ કે સ્પાયરુલિના સ્પાયરૂલુના સ્પાઈલિના નામની લીલ એ પ્રોટીનનો મોટો સ્ત્રોત છે પ્રશ્ન એવો પૂછાય કે ક્યાં કઈ લીલ પ્રોટીનનો મોટો સ્ત્રોત છે અથવા તો પ્રોટીનનું ખૂબ એવું પ્રમાણ ધરાવે છે તો આન્સર આવશે સ્પાયરુલીના નામની લીલ ત્યારબાદ જોઈએ ચાઈનાગ્રાસ ચાઈનાગ્રાસ એ લીલમાંથી બનાવેલ ખાદ્ય પદાર્થ છે શું છે ખાદ્ય પદાર્થ છે ત્યારબાદ જોઈએ કે લીલમાં કેરોટીન આવેલું છે જેથી તે વિટામિન એનો અગત્યનો સ્ત્રોત છે હવે જો લીલમાં ક્યુ વિટામિન આવેલું છે તેવો પ્રશ્ન પૂછાય તો આવશે વિટામિન એ ત્યારબાદ વિટામિન એ જો આવ્યું છે તો વિટામિન એ વિશે આપણે થોડીક માહિતી જોઈ લઈએ કે વિટામિન એનું રાસાયણિક નામ જોઈએ તો રેટિનાલ થાય છે ત્યારબાદ જોઈએ કે વિટામિન એ થી વિટામિન એની ઉણપથી શેના રોગો થાય છે તો વિટામિન એ એની ઉણપથી આંખને લગતા રોગો થાય છે જેમ કે રતાંપણું અંધાપો જેવા રોગો વિટામિન એની ઉણપના લીધે થતા હોય છે ત્યારબાદ જોઈએ કે લાલ રંગની લીલ વિપુલ પ્રમાણમાં વિટામિન બી સી અને કે ધરાવે છે સોરી લાલ નથી લીલા રંગની લીલ છે લીલા રંગની લીલ વિપુલ પ્રમાણમાં વિટામિન બી સી અને કે ધરાવે છે તો કયા રંગની લીલ વિપુલ પ્રમાણમાં વિટામિન બી સી અને કે ધરાવે છે તો આન્સર આવશે લીલા રંગની ત્યારબાદ જોઈએ જેલેડિયમ નામની લાલ લીલના કોષમાંથી અગર નામનો પદાર્થ બને છે જે ફળોના રસને ઘટ્ટ બનાવવા માટે વપરાય છે તથા ફ્રીઝર તરીકે પણ ઉપયોગી છે પ્રશ્ન એવો પૂછાય વિદ્યાર્થી મિત્રો કે ફળોના રસને ઘટ્ટ બનાવવા માટે કયો પદાર્થ વપરાય છે તો આન્સર આવશે અગર અગર અને આ પદાર્થ શેમાંથી મળે છે તેવો પૂછાય તો આવશે જેલેડિયમ નામની લાલ લીલમાંથી મળે છે જેલેડિયમ નામની લીલ ત્યારબાદ આગળ આપણે જોઈએ કે બેક લીલ એ બેક્ટેરિયાના ઉછેર માટેનું એક અગત્યનું માધ્યમ ગણાય છે કેટલીક લીલમાંથી આલ્જીનિક એસિડ મેળવવામાં આવે છે જેનો ઉપયોગ ખોરાક તરીકે તેમજ દવાઓ અને સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓ બનાવવા માટે વપરાય છે ત્યારબાદ જોઈએ એના બિના પ્રજાતિ એના બિના પ્રજાતિની લીલ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે અને જમીનને ફળદ્રુપતા વધારવામાં મદદરૂપ કરે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો પૂછાય કે કયા પ્રકારની લીલ નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે છે અથવા તો જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે તો આન્સર આવશે એનાબીના નામની લીલ ત્યારબાદ જોઈએ કે કેટલીક લીલમાંથી ચોક્કસ પ્રકારના કાગળ પેપર કાચ સિનાઈ માટીના વાછણો વગેરે બનાવવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે ગેરફાયદા તો લીલના ગેરફાયદાઓ એવા છે કે જળાશયો સીસરા બનાવી દે છે ત્યારબાદ પાણી પીવાલાયક રહેતું નથી કે જે પાણીમાં લીલ બની હોય છે સપાટી લપસણી બનાવે છે જેથી અકસ્માત થવાનો ભય રહે છે ત્યારબાદ જોઈએ આપણે કે લીલથી થતાં રોગો તો લીલથી થતા એવા એક પણ રોગો નથી કે જે ખૂબ જ મનુષ્યને થતા હોય અથવા તો નુકસાનકારક હોય એવા એક પણ પ્રકારના રોગ થતા નથી તો આપણે આજે સૂક્ષ્મ જીવોનો સંપૂર્ણ અભ્યાસ જે વર્ગીકરણ જે આપણે સૂક્ષ્મ સૂક્ષ્મજીવોનું કર્યું હતું તેનો અભ્યાસ પૂર્ણ કરીએ છીએ પરંતુ આમાં એક સૂક્ષ્મ જીવનો આપણે વિડીયો અપલોડ નથી કર્યો પરંતુ એમ કે તેની માહિતી ડિટેલમાં મળતી નથી પ્રજીવની પરંતુ પ્રજીવથી થતા રોગો આપણા માટે ખૂબ જ આયામી બને છે તો આ લીલના વિડીયોમાં જ આપણે અલગથી વિડીયો ના બનાવવો પડે એટલે પ્રજવી થતા રોગો યાદ રાખવાની ટ્રીક જોઈ લઈએ આ ટ્રીક આપણે આ ટ્રીક જો તમારે ડિટેલમાં જોવી હોય તો તમારે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીકે ટ્રીકમાં ટ્રેકમાં પ્લે લિસ્ટમાં હન્ડ્રેડ મોસ્ટ આઈએમપી ટ્રીકમાં જઈને ટ્રેક નંબર સત્યાવીસ જોઈ લેવી અહીંયા આપણે માત્ર તેને રિવિઝન કરીશું અને ડિટેલમાં માહિતી નહીં લઈએ પ્રજુવતી થતાં રોગને યાદ રાખવાની ટ્રીક તો ટ્રીક છે આપણી પ્રજીવ પાકા નિમે પ્રજીવ પાકા નિમે પ્રજીવ તો આપણે એટલા માટે લીધું છે કે પ્રજીવથી થતા રોગ યાદ રાખવાના છે એટલે ત્યારબાદ જે પાકા નિમે એ આપણું સૂત્ર છે પ્રજીવ પાકા નિમે પા પરથી જોઈએ તો પાયેરિયા કા પરથી કાલાઝાર ની પરથી નિંદ્રા રોગ અને મે પરથી મેલેરિયા પ્રજીવથી કેટલા રોગ થાય છે તો આ પાયરિયા કાલાઝાર નિંદ્રા રોગ અને મેલેરિયા વિદ્યાર્થી મિત્રો આપણા ટેલિગ્રામ ગ્રુપ ગુજરાતી જી કે ટ્રીકમાં હજી સુધી ના જોડાયા તો તેમાં જોડાઈ તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી છે જ્યાંથી ડાયરેક્ટ તમે ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોઈન થઈ શકશો વિદ્યાર્થી મિત્રો હવે આગળના આપણે લેક્ચરમાં જીવવિજ્ઞાનની મોસ્ટ આઈમફી પ્રશ્નોની ચર્ચા કરીશું અને જે અગાઉની પરીક્ષામાં પૂછાણા હોય તેવા પ્રશ્નો જોઈશું કે જે આવનારી બધી જ પરીક્ષાઓમાં તમને ખૂબ જ બનશે જો તમને આ વિડીયો ગમ્યો હોય અને ટ્રીક પણ ગમી હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરે હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ